निर्मल नो हो अभिगम, कल्याण हो छात्र नो हरदम। उच्च अभ्यास नो शिक्षण धाम, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल। नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ गणित चैप्टर नंबर एक संख्या परिचय, चैप्टर नंबर एक नो आज विद्यार्थी मित्रों आपणो छेलो टॉपिक रोमन अंक। रोमन अंक, रोमन अंक विद्यार्थी मित्रों एटले के जे रीते आपणे एक बे त्रण चार लखी के एक बे त्रण चार आ रीते आपणे लखी छे, एवी ज रीते रोमन अंक पण आवे के रोमन अंक। आ रोमन अंक नी पद्धति रही ए बहु जूनी पद्धति जेने अरब लोकोए विकसावी हती। આ રોમન પદ્ધતિના અંકનો ક્યાં ઉપયોગ થાય આપણે જોતા હોય તો આપણે રોમન અંક પદ્ધતિનો તમે જોઈ આવે છે કે ઘડિયાળના કાંટા હોય તો ઘડિયાળના કાંટામાં તમે આ રીતે અંકને જોઈ આવે છે, આવ આઈ ડબલ આઈ આવું તમે જોતા હોય, ટ્રિપલ આઈ વી, તો આ અંક, તો આ અંક રહ્યા આ હે રોમન અંક મિત્રો। આ અંકને શું કહેવાય? રોમન અંક, કે આ રોમન અંકનો આપણે ઘડિયાળના અંકમાં દર્શાવવા માટે ઘડિયાળની અંદર અંક દર્શાવવા રોમન અંક આપણે વપરાતા હોય એ આપણે જોયું હોય। બીજે તો કે આપણી શાળાની અંદર પણ જોવા મળે, તો શાળાની અંદર ક્યાં જોવા મળે? તો આપણે શાળાની અંદર આપણો ક્લાસરૂમ હોય ને, તો ક્લાસરૂમની અંદર આપણું ધોરણ હોય સ્ટાન્ડર્ડ સિક્સ, સ્ટાન્ડર્ડ સિક્સ, તો તમે સ્ટાન્ડર્ડ સિક્સ મિત્રો આ રીતે લખેલું જોયું હોય કે વી આઈ, તો વી આઈ એટલે છ ધોરણ, તો કે શાળામાં પણ ધોરણ દર્શાવવા, સમય પત્રકો દર્શાવવા આ બધા જગ્યાએ આપણને રોમન અંક ઉપયોગી હોય, તો એના વિશે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું કે રોમન અંક। તો રોમન અંકને મિત્રો આપણે સરળતાથી યાદ રાખવા માટે થોડાક અંક આપેલા છે, કે એટલા અંક આપણે તૈયાર કરી લઈએ તો આપણે રોમન અંકની અંદર કોઈ પણ અંકને લખી શકીએ। તો અહીં ધ્યાન રાખજો મિત્રો, દાખલા તરીકે આપણે ત્રણ ચાર મિત્રો હોય અને કોઈ મોબાઈલની દુકાને મોબાઈલ લેવા ગયા, તો આપણને દુકાનદારે એક સરસ મજાનો એલસીડી મોબાઈલ બતાવ્યો, એલસીડી સ્ક્રીન વાળો એક સરસ મજાનો આ મોબાઈલ બતાવ્યો, તો આ એલસીડી સ્ક્રીન મોબાઈલમાં સરસ મજાનો જોઈ તો મને એવું થયું કે લાવો ને હું આ મોબાઈલ લઈ લઉં। હું પછી મારી સાથે બીજા મિત્રો હતા તેને પણ એવું થયું કે સરસ મોબાઈલ છે તો અમે પણ લઈ લઈએ, અમે એટલે વી। પણ જ્યારે દુકાનદારે મોબાઈલની કિંમત કીધી તો મોબાઈલની કિંમત વધુ હતી, તો કે આપણે આ મોબાઈલ લઈ શકીએ નહીં, તો કે આ મોબાઈલ કોણ? તો કે બીજી કોઈ ત્રીજી વ્યક્તિ લીશે, તો ત્રીજી વ્યક્તિ એટલે એક્સ શું લીશે? તો કે એલસીડી સ્ક્રીન વાળો મોબાઈલ। તો પેલા શું થયું મિત્રો? તો પેલા વિચાર આવ્યો કે મોબાઈલ હું લઈ લઉં, હું એટલે આઈ, પછી અમે બધા લઈ લઈ, અમે એટલે વી, ઇંગ્લિશમાં આપણે શું કહીએ ડબલ્યુ ઈ, પણ અહીં આપણે હું અંગ્રેજી મૂળાક્ષર વી લખું, વી એટલે અંગ્રેજી મૂળાક્ષર વી। કિંમત વધુ હતી તો આપણે ન લઈ શક્યા, તો કોણ લઈશે? ત્રીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ એટલે કે કોઈ એક્સ વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ એટલે કે એક્સ, પછી શું લઈશે? તો કે
એલસીડી સ્ક્રીન, એલસીડી સ્ક્રીન નો મોબાઈલ એટલે એમ. તો આ મિત્રો મેં અહીં થોડા અંગ્રેજીના જો મૂળાક્ષરો લખેલા, પેલા શું થયું તો કે આઈ, હું મોબાઈલ લઈશ, તો કે અમે બધા મોબાઈલ એટલે કે વી. પછી કિંમત વધુ હતી તો કે હું ન લઈશ, તો કે એક્સ. શું લેશે? એલસીડી સ્ક્રીન વાળો મોબાઈલ એટલે એમ. તો આ આઈ વી એક્સ સી એલ સી ડી એમ આ શું? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે રોમન મૂળાક્ષરો હોય, રોમન મૂળાક્ષરો આ છે. આઈ એટલે એક, તો વી એટલે પાંચ, એક્સ દસ, એલ ને શું કહેવાય પચાસ, સી માં સો, આપણે સો લખી તો એને રોમન અંકમાં શું લખાય? સી. ડી એટલે પાંચસો, એમ એટલે હજાર. તો મિત્રો આપણે રોમન અંકની અંદર આપણે કુલ સાત મૂળાક્ષરો ની મદદથી બધી રોમન સંખ્યાઓને આપણે લખી શકીએ. ટોટલ કેટલા અક્ષરે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત આ રોમન અંક છે. ટોટલ કેટલા? સાત. આ સાતની મદદથી આપણે કોઈ પણ અંકે તો એને આપણે લખી શકીએ. હવે આ સાત અંકો રહ્યા મિત્રો, એમાંથી દરેક અંકનો આપણે વધુમાં વધુ ત્રણ વાર પુનરાવર્તન કરી શકીએ. કેટલી વાર પુનરાવર્તન કરી શકીએ વધુમાં વધુ? વધુમાં વધુ ત્રણ વખત પુનરાવર્તન થાય. આ દરેક અંકનું વધુમાં વધુ ત્રણ વખત પુનરાવર્તન થાય. પરંતુ ત્રણ અક્ષર એવા છે કે એનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. કયા ત્રણ અક્ષર? તો કે વી, એલ અને ડી. આ ત્રણ અંકોનું પુનરાવર્તન ન થાય. આ ત્રણ અંક એવા છે કે એનું ક્યારેય આપણે પુનરાવર્તન કરી શકતા નથી. વી, એલ, ડી. આ વી ડબલ વાર ક્યારેય ન આવે, એલ પણ ડબલ ક્યારેય ન હોય છે. આઈ હોય આઈ, પછી ડબલ આઈ આવે, ટ્રિપલ આઈ આવે. સમજાણું મિત્રો કે વી, એલ અને ડી નું ક્યારેય પુનરાવર્તન થતું નથી. હવે મિત્રો આપણે અહીંયા રોમન અંકને આ નિયમ છે, તો કે કયો નિયમ યાદ રાખવાનો? તો કે દરેક અંકનું વધુમાં વધુ કેટલી વાર પુનરાવર્તન થશે? તો કે ત્રણ વાર. કયા અંકનું પુનરાવર્તન ક્યારેય નહીં થાય? તો કે વી, એલ અને ડી. આ ત્રણ અંક છે ક્યારેય બીજી વાર આવશે નહીં, બરોબર. હવે આપણે રોમન સંખ્યાઓને લખીએ. આપણે કે આપણે લખવું હોય તો રોમન સંખ્યાને, રોમન સંખ્યામાં આપણે લખવું હોય તો લખીએ આપણે. તો કે એક, તો કે આઈ, એક તો આઈ. બે, તો ડબલ આઈ. આ ડબલ આઈ, તો કે જ્યારે કોઈ પણ અંકનું પુનરાવર્તન થશે એ બે વાર આવે તો એનો કિંમતનો બે વર્ષ શું થશે? ઉમેરો થશે. અહીં જો બે વાર આવ્યું એટલે આઈ એટલે એક, બીજું આ એટલે એક. ઉમેરો કરવાનો એટલે કે બંનેનો શું કરશું? સરવાળો. એક પ્લસ એક તો બે, તો બે ને દર્શાવવા માટે આપણે શું લખીશું? ડબલ આઈ. તો ત્રણ તો શું થશે? ટ્રિપલ આઈ, ત્રણ વાર આઈ. હવે મિત્રો મારે ચાર લખવાય, તો ચાર લખવાય એટલે આમ લખાય ને, એક, બે, ત્રણ, ચાર આઈ. ના મિત્રો, આપણે આગળ જોયું હતું આ શું બનશે? ખોટું. કેમ? કે દરેક અંકનો વધુમાં વધુ કેટલી વાર પુનરાવર્તન થશે? ત્રણ વાર.
चार बार पुनरावर्तन थशे नहीं। तो चार ने केवी रीते लखशू? तो आपने खबर है, आपने पांच ने लखता आवड़े। पांच एटले शू थाय छे? वे। पांच एटले शू लखाय छे? वे। तो हवे चार एटले शू थयुं? तो के चार एटले आवुं थाय, मारे लखवुं है। तो के पांच मांथी एक ने बाद करी दियो, पांच मांथी एक बाद करी दियो, चार थई जाय बराबर। तो पांच मांथी एक बाद करी दो, तो के वे बाद करवानुं होय तो एक एटले हूँ आय। तो आय ने आपणे डाबी बाजू लखीशुं। मोटा अंक, मोटो अंक एटले वे, एनी डाबी बाजू नानो अंक लखी दे। तो चार ने लखवुं होय तो हुं लखाय छे आय वे, समझाणुं? बाद करवानुं थाय त्यारे हुं लखीशुं आय वे। नानो अंक मोटा अंक ने हमेशा डाबी बाजू लखे। जो प्लस होय, हवे आपणे जोईए छ, तो छ एटले हुं थाय? तो छ बराबर आपणे आवुं लखाय, पांच प्लस एक, तो पांच एटले वे, प्लस एक एटले आय, एक एटले आय। प्लस होय तो हमेशा नानो अंक जमणी बाजू लखशू, અને જો અહીંયા માઇનસ હોત તો નાના અંક ને કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ। આ રીતે જો અહીંયા આપણે વી નાનો અંક માઇનસ છે એટલે કે બાદબાકી હે, તો નાના અંક ને આપણે ડાબી બાજુ લખશું। એક ના આઈ થાય ને, સમજાણું? તો કે છ એટલે આઈ વી। હવે સાત લખવા મારા મિત્રો, તો સાત ને આ રીતે લખાય, પાંચ પ્લસ બે, પાંચ એટલે વી, બે એટલે ડબલ આઈ, પ્લસ એટલે શું કરશું? જમણી બાજુ લખીશું, તો વી ડબલ આઈ થઈ ગયું મિત્રો। તો સાત ને લખવું હોય તો શું લખાય? વી ડબલ આઈ। હવે મારે આઠ લખવાય, તો કે આઠ, તો આઠ બરાબર પાંચ પ્લસ ત્રણ થાય, તો પાંચ ના આ પર ખબર હે, પાંચ એટલે શું લખાય? વી। ત્રણ એટલે શું લખાય છે? ટ્રિપલ આઈ, પણ પ્લસ છે તો ટ્રિપલ આઈ કઈ બાજુ લખીશું? જમણી બાજુ, એટલે પ્લસ ટ્રિપલ આઈ ને મોટા અંકની જમણી બાજુ લખીશું, તો કે વી ટ્રિપલ આઈ। આઠ ને શું કહેવાય છે? વી ટ્રિપલ આઈ। હવે મિત્રો નવ લખવા, તો નવ લખવા હોય તો શું કરે? તો નવ લખવા હોય તો હું આ રીતે લખી શકું, નવ ને શું કહેવાય? દસ માઇનસ એક કહેવાય, દસ માંથી એક બાદ કરું તો નવ થઈ જાય। હા, હવે જો આપણને ખબર હોય દસ એટલે શું હે? એક્સ લખી નાખો। હવે એક એટલે આઈ, પણ માઇનસ એ તો કઈ બાજુ લખીશું? ડાબી બાજુ। માઇનસ હોય તો કઈ બાજુ લખીશું? ડાબી બાજુ, એટલે કે આઈ એક્સ। નવ એટલે શું થશે? આઈ એક્સ। નવ ને શું કહેવાય છે? આઈ એક્સ। હવે દસ તો આપણને ખબર છે, દસ એટલે શું? એક્સ। તો આ મિત્રો આપણે દસ સુધી રોમન અંક લખી નાખ્યા, હજુ આપણે આગળ લખી, મિત્રો આપણે હવે આપણા માટે સરળ થઈ જશે। દાખલા તરીકે હવે મારે અગિયાર લખવા છે, તો અગિયાર ને રોમન અંકમાં લખવું આવે તો શું કરશું? તો અગિયાર એટલે આવું લખાય આપણે, કે દસ પ્લસ એક। અગિયાર એટલે શું લખાય છે? દસ પ્લસ એક। તો દસ એટલે એક્સ, અને એક એટલે આઈ, પણ સરવાળો હે તો આઈ ને કઈ બાજુ લખીશું? જમણી બાજુ, એટલે કે એક્સ આઈ, તો શું થાય છે? અગિયાર। એક્સ આઈ એટલે અગિયાર। હવે બાર લખવા મિત્રો મારે, તો બાર એટલે, તો બાર ને આવું લખાય કે દસ પ્લસ બે, તો દસ એટલે એક્સ, બે એટલે ડબલ આઈ, પણ પ્લસ છે તો ડબલ આઈ ને કઈ બાજુ લખીશું? જમણી બાજુ। એક્સ ની કઈ બાજુ લખવાના? જમણી બાજુ। તો માઇનસ હોય તો મોટા અંક ની ડાબી બાજુ, મોટો અંક એટલે મિત્રો જો અહીંયા દસ મોટા છે બે કરતા,
प्लस हो तो एक्स अपने जमनी बाजू लखवा जो अहिया माइनस हो तो मोटो अंक एट्ल के एक्स तो एक्स ने अपने एक्स डाबी बाजू लखीश समझाण तो के बार एट्ल एक्स डबल आई हम मारे तेल लखवा से तो तेल ने शू कहवा दस प्लस त्रण तो दस एट्ले एक्स त्रण एट्ले ट्रिपल आई तो ट्रिपल आई एट्ले मित्रों सरवारो हतो एट्ले जमणी बाजू लिखा हम मित्रों मारे चौदह लखवा है तो चौदह एट्ले दस प्लस चार हम मित्रों आ रीते आपणे लखतुं जावानुं आगळ के दस एट्ले एक्स चार दस प्लस चार तो चार एट्ले आई वी तो आ थई गया चौदह तो चौदह ने शू कहवा एक्स आई वी हम पंदर लखवा है तो पंदर लखवा हो तो के दस प्लस पांच तो दस ना एक्स पांच नो शू थाय वी प्लस है तो जमणी बाजू लखो वी समझाया मित्रों तो हवे आपणे हजी आगळ लखी सोळ ना लखी तो सोळ ना लखी तो शू थशे सोळ एटले दस प्लस छ तो दस प्लस छ तो दस ना एक्स छ ने शू कहवाय वी आई तो लखी नाखो वी आई हवे सत्तर ना लखवा है तो सत्तर ना दस प्लस सात तो दस एट्ले एक्स प्लस सात है तो जमणी बाजू लखाय छे सात ने शू कहवाय वी डबल आई तो वी डबल आई जमणी बाजू लखी नाखो तो सत्तर ने कहवाय छे एक्स वी डबल आई एवी ज रीते अठार ना लखी सको तमे अठार ने दस प्लस आठ तो के दस एट्ले एक्स आठ ने शू कहवाय वी ट्रिपल आई तो लखी नाखो पाछळ वी ट्रिपल आई હવે મિત્રો મારે ઓગણીસ લખવા હે તો ઓગણીસ ને લખવા હોય તો શું કહેવાય તો ઓગણીસ ને લખવા હોય તો કે દસ પ્લસ નવ શું થશે દસ પ્લસ નવ તો દસ પ્લસ નવ એટલે કે એક્સ દસ ના શું થશે એક્સ એક્સ નવ ના આઈ એક્સ નવ નું શું થશે આઈ એક્સ તો કે ઓગણીસ ને શું કહેવાય છે કે એક્સ આઈ એક્સ હવે મિત્રો વીસ લખવા છે તો વીસ એટલે વીસ બરાબર શું થાય દસ પ્લસ દસ તો દસ પ્લસ દસ દસ ને શું કહેવાય એક્સ હજી એક વાર દસ એટલે કે એક્સ વીસ ને શું લખાય છે ડબલ એક્સ તો વીસ બરાબર શું થશે ડબલ એક્સ સમજાય છે મિત્રો સાવ સરળ છે રોમન પદ્ધતિની અંદર આપણને અંક લખતા આવડે મિત્રો આપણે ફક્ત આ વીસ સુધી રોમન અંક શીખી લઈએ અને આ આપણે એક યાદ રાખી લઈએ તો આપણને કોઈ પણ સંખ્યાને આપણે રોમન અંકમાં લખી શકીએ સમજાય છે મિત્રો તો હવે હજી આપણે આગળ લખી તો શું બનશે એકવીસ વીસ લખી નાખ્યા હવે એકવીસ ને લખી આપણે મિત્રો તો કે એકવીસ ને આપણે રોમન અંકમાં લખવા હોય તો એકવીસ ના હું ભાગ પાડી દઉં તો એકવીસ ના ભાગ પાડું તો આ રીતે લખાય વીસ પ્લસ એક તો વીસ એટલે મિત્રો શું થાય આપણે લખીને લખી ગયા તો કે વીસ વીસ એટલે ડબલ એક્સ પ્લસ એક હે તો એક એટલે આઈ પણ પ્લસ હતા એટલે આઈ ને આપણે કઈ બાજુ લખશું જમણી બાજુ તો કે એકવીસ ને શું કહે ડબલ એક્સ આઈ એકવીસ ને આપણે શું કહીશું ડબલ એક્સ આઈ હવે બાવીસ ને લખી મિત્રો આપણે તો બાવીસ ને ભાગ પાડી દો તો બાવીસ બરાબર તો કે વીસ પ્લસ બે તો કે વીસ એટલે શું કહેવાય ડબલ એક્સ અને બે એટલે ડબલ આઈ
પણ પ્લસ હતા તો ડબલ આઈ ને જમણી બાજુ લખી નાખો તો કે ડબલ એક્સ ડબલ આઈ 22 ને શું કહે છે ડબલ એક્સ ડબલ આઈ સમજાય છે મિત્રો આગળ આપણે લખતા જઈએ જી 23 તો 23 ને ભાગ પાડી તો શું લખાય છે 20 પ્લસ 3 તો આપણને ખબર છે 20 એટલે ડબલ એક્સ અને 3 એટલે ટ્રિપલ આઈ તો કે ડબલ એક્સ ટ્રિપલ આઈ થશે હવે 24 તો 24 ને મિત્રો લખવા હોય તો શું કહેવાય છે 24 તો કે 20 પ્લસ 4 20 ના ડબલ એક્સ 4 ને શું કહેવાય આઈ વી તો કે ડબલ એક્સ આઈ વી 24 નું શું થશે ડબલ એક્સ આઈ વી હવે આપણે 25 લખીએ તો 25 ને આપણે શું લખીશું 20 પ્લસ 5 લખાય તો 20 એટલે ડબલ એક્સ 5 એટલે તો કે વી તો કે ડબલ એક્સ વી એવી જ રીતે 26 ને લખો તો 26 ને શું કહેવાય તો કે 20 પ્લસ 6 તો 20 ના ડબલ એક્સ 6 ને શું કહેવાય તો કે વી આઈ પાછળ લખી નાખો વી આઈ એવી જ રીતે આપણે 27 ને લખી શકીએ 27 ને શું કહેવાય છે તો કે 20 પ્લસ 7 20 એટલે ડબલ એક્સ 7 ને શું કહેવાય વી ડબલ આઈ હવે મિત્રો 28 ને લખવો હોય તો કે 20 પ્લસ 8 20 એટલે ડબલ એક્સ અને 8 એટલે વી ટ્રિપલ આઈ વી ટ્રિપલ આઈ સરળ છે ને મિત્રો આવું સિમ્પલ છે આપણે થોડાક જે બે નિયમો કીધા એ આપણને જો બે ત્રણ નિયમો આવડી જાય તો આપણે સરળતાથી કોઈ પણ અંકને આપણે લખી શકીએ હવે મિત્રો જોઈએ આપણે 29 તો 29 એટલે 20 પ્લસ 9 તો 20 ના શું થશે ડબલ એક્સ 9 એટલે આઈ એક્સ તો લખી નાખો ડબલ એક્સ આઈ એક્સ હવે મિત્રો 30 ને લખવા હોય તો 30 ને લખવા હોય તો શું થશે તો કે 30 બરાબર 10 પ્લસ 10 પ્લસ 10 10 ને શું કહેવાય એક્સ 10 ને શું કહેવાય એક્સ કેટલી વાર 10 છે તો કે 3 વાર તો કે એક્સ 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 તો કે 30 ને શું કહેવાય છે ટ્રિપલ એક્સ 30 ને લખવા હોય તો શું કહેવાય મિત્રો ટ્રિપલ એક્સ હવે મિત્રો આપણે આગળ 31 થી 40 41 થી 50 51 થી 60 61 થી 70 એ મિત્રો તમારે હવે હોમવર્કની અંદર સાથે લખવાના છે પરંતુ હું તમને હવે 40 50 60 70 ને કઈ રીતે લખાય એ હું તમને અહીં લખાવી દઉં પછી તમારે જે અંક બાકી રહે એ અંકને 1 થી 100 સુધી અંક તમારે એ હોમવર્કની અંદર હવે લખીને લખવાના ઘરે જઈને છે ચલો મિત્રો હવે હવે જો મિત્રો આપણે 1 થી 30 સુધીના અંક આપણે લખ્યા હવે હું તમને 40 50 60 70 80 અને 90 એને આપણે રોમન અંકમાં કેવી રીતે લખવા એ લખીશ તો કે 40 ને રોમન અંકમાં શું લખાય મિત્રો તો કે 40 ને રોમન અંકની અંદર આપણે શું લખીશું તો કે 40 તો સાહેબ 4 વખત 10 આવે કેટલી વાર આવે 4 વખત 10 આવે 40 બરાબર 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10 4 વખત આવે તો ax પ્લસ 1x 2x 3x 4x આ રીતે લખી શકી ના કેમ મિત્રો આ રીતે આપણે લખી શકતા નથી તો કે આને આપણે પહેલા શીખી ગયા કે કોઈ પણ અંકનું
ત્રણ વખત જ પુનરાવર્તન થાય, કેટલી વાર? ત્રણ વખત. તો અહીં તો એક્સ નું આપણે ચાર વખત પુનરાવર્તન થયું કહેવાય. જો મિત્રો, તો આપણે ચાર એક્સ ચાલીસ માટે લખી શકતા નથી. તો શું લખીશું ચાલીસ માટે? તો આપણને ખબર છે કે ચાલીસ બરાબર શું લખાય? આવું લખાય, પચાસ માઇનસ દસ. લખી શકીએ આપણે ચાલીસ બરાબર પચાસ માઇનસ દસ. હવે પચાસ એટલે શું હે મિત્રો? એલ. અહીં લખી નાખો એલ. દસ એટલે એક્સ. પણ જો મિત્રો માઇનસ હોય તો કઈ બાજુ લખવાનો? એક્સ ને ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. તો કે અહીં લખી નાખો એક્સ એલ. તો ચાલીસ ને શું કહેવાય છે? એક્સ એલ. સમજાય છે મિત્રો? તો ચાલીસ ને શું લખાય છે આપણે? એક્સ એલ. હવે પચાસ ને તો આપણે મિત્રો ખબર જ છે, ઉપર લખેલા છે, પચાસ બરાબર એલ થશે. હવે મિત્રો આપણે સાઠ ને લખીએ. સાઠ ને શું લખાય છે? તો કે સાઠ ને હું આ રીતે ભાગ પાડી શકું, પચાસ પ્લસ દસ. પચાસ એટલે એલ, દસ એટલે એક્સ. તો કે એલ એક્સ. સાઠ ને શું લખાય છે? એલ એક્સ. હવે મિત્રો મારે સિત્તેર ને લખવા છે. સિત્તેર ને લખવા હોય તો, સિત્તેર ને લખવા હોય તો મિત્રો આપણે શું આમ ભાગ પાડી શકીએ? જો કે પચાસ પ્લસ વીસ. તો પચાસ એટલે એલ અને વીસ એટલે શું લખાય છે? વીસ એટલે મિત્રો કેટલા હે? ડબલ એક્સ. ઓકે, એલ ડબલ એક્સ. તો સિત્તેર ને શું લખાય છે મિત્રો? એલ ડબલ એક્સ. હવે એસી લખવા હોય તો મિત્રો, તો એસી ને લખવા હોય તો શું લખાય છે? તો કે એસી ના ભાગ પાડી દો, પચાસ પ્લસ ત્રીસ. આ રીતે ભાગ પાડી શકાય. પચાસ ના એલ, ત્રીસ ને કહેવાય ટ્રિપલ એક્સ. તો કે એલ ને ત્રણ એક્સ, એલ ટ્રિપલ એક્સ. હવે મિત્રો મારે નેવું ને લખવાય, નેવું ને લખવા છે. તો શું લખીશું નેવું માટે? તો મિત્રો આપણે નેવું માટે તમે એમ કહેશો કે સર આપણે આ રીતે ભાગ પાડી શકીએ કે પચાસ પ્લસ ચાલીસ. પચાસ એટલે એલ, ચાલીસ માટે તો કે શું લખાય છે? ચાલીસ માટે, ચાલીસ માટે આપણે શું લખીએ છીએ? એક્સ એલ. પણ મિત્રો અહીં આપણે જોઈએ કે વી એલ અને ડી, તો કે વી એલ અને ડી એવા ત્રણ મૂળાક્ષર હતા રોમનમાં, કે એનું આપણે ક્યારે પુનરાવર્તન થતું નહીં. તો અહીં મિત્રો જુઓ, એલ આપણે બે વાર આવે છે, માટે નેવું માટે આ રહ્યું એ શું બનશે? ખોટું બનશે. નેવું માટે આપણે આ રીતે લખી શકતા નથી. તો નેવું માટે હું મિત્રો ભાગ પાડું, જોઈજો. તો હું નેવું માટે આ રીતે લખી શકું કે સો માઇનસ દસ. શું લખી શકું? સો માઇનસ દસ લખી શકું કે નહીં? સો માટે શું લખાય મિત્રો? જુઓ, સો ને શું કહેવાય? સી. બરોબર, માઇનસ દસ છે તો માઇનસ હોય તો દસ માટે એક્સ. પણ માઇનસ હોય તો એને કઈ બાજુ લખીશું? ડાબી બાજુ. એટલે કે એક્સ કઈ બાજુ આવશે? સી ની ડાબી બાજુ. તો નેવું માટે શું લખાય છે? એક્સ સી. લખી નાખો એક્સ સી. સો માટે તો મિત્રો આપણને ખબર જ છે શું લખાય છે? સી. તો મિત્રો અહીં આપણે એક થી ત્રીસ સુધીના અંક લખ્યા, અને પછી મેં તમને ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું અને સો સુધીના અંકો લખી નાખી. હવે મિત્રો જે વચ્ચેના અંક બાકી રહ્યા એક થી સો સુધીના, એ અંકો તમારે હવે સાથે હોમવર્કની અંદર લખીને લાવવાના છે. તો મિત્રો આ આપણો આ ટોપિકનો લાસ્ટ લેક્ચર હતો. હવે આપણે જ્યારે મળીશું ત્યારે એક નવા
चैप्टर साथे आपणे भेगा थईशुं. त्यां सुधी बाय बाय.